Hello, namaste, ini terong cara cina, YouTube channel aku salut terucu. Aja apa terong cara mana sih asal cina berbahan choice no, masala no, koyo, berapa? Masala dar koyo, berapa? Ama apa? Apa sih apa yang sampai ya sih? Kau pas terus macam mana sih? Same apa sih? તો આમાં આપણે પ્રશ્ન જવાબ મેં તમને સમજાવી દીધા છે અને તમારે તમારી જાતે છે એ લખી લેવાના છે. તો આમાં અમુક વસ્તુ જે આપેલી છે એનો ઉપયોગ શું કરવાથી શું થાય છે એ આપણને ઉપયોગ મેં તમને લખાયેલા છે અને સમજાવી દઉં છું. તો તમારે આ ઉપયોગ છે એ બાકી બુકમાં લખવાના રહેશે. તો એમાં પહેલી વસ્તુ છે હળદર. તો આપણે હળદર જોઈએ તો આપણે આમાં જોયું કે હળદર કેવા રંગની હોય છે. તો કે હળદર નો કોઈ તો પણ આપણે જોયું તો કે હળદર પીળા રંગની હોય છે. શરદી કે ખાંસી માટે દૂધ અથવા પાણી સાથે પીવાથી આપણને રાહત થાય છે. તો એ બધાના ઉપયોગ અને બધાની વસ્તુનો કોઈ પણ આપણે સમજી ગયા છીએ. તો એમાં પહેલું છે હળદર. તો કે શરદી, ઉધરસ અને કફ દૂર કરવા ગરમ પાણીને દૂધ સાથે લેવામાં આવે છે. તો આ વસ્તુ કરવામાં આવે તો હળદર છે ઈસરડી ઉધરસમાં લઈએ તો આપણને ઘણી રાહત મળે છે. ત્યાર પછી બીજું છે લવિંગ. તો કે ઉધરસ કે દાંતમાં થતો દુખાવા માટે. તો અહીંયા જે બધા મિત્રોને નામ આપેલા છે એનો મસાલાનો ઉપયોગ જણાવો. તો આનો ઉપયોગ આપણે બીજી કઈ રીતે કરી શકીએ છીએ? હળદર આપણે રોજ રસોઈ બનાવીએ છીએ તેમાં આપણે શાકભાજીમાં સાક્ષી કઈ બનાવીએ છીએ રસોઈ સાત દાળ એમાં તો નાખીએ છીએ. તો પછી અન્ય કઈ રીતે એનો ઉપયોગ થઈ શકે છે? એનો આપણને કઈ રીતે ઔષધિ તરીકે એનો ઉપયોગ થઈ શકે છે? તો એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. તો એમાં લવિંગ છે. તો લવિંગ શેના માટે ઉપયોગી છે? તો કે જ્યારે તમને દાંતમાં દુખાવો અથવા તો ઉધરસ આવતી હોય તો લવિંગ નો ઉપયોગ પણ કરી શકાય છે. તો ત્યાર પછી છે હિંગ. તો હિંગ પણ તમારા બધાના ઘરે મસાલિયાના હિંગ હોય જ છે, બરાબર? તો જ્યારે અને આ વસ્તુ બધા તમે અનુભવ પણ કરેલો હશે કે તમને પેટમાં દુખતું હશે અથવા તો ગેસ થયો હોય તો તમારા મમ્મી છે એ તમારા પેટ ઉપર હિંગ લગાવી દે છે. અથવા તો દાદી માં હશે તો એમ કહેશે કે એક ચમચી પાણી મોડી કરી અને હિંગ પીવડાવી. તો હિંગ છે એ પેટમાં થતો ગેસ કે આફરા માટે હિંગને પાણીમાં પલાળી અને પેટે લગાવવાથી રાહત થાય છે, બરાબર છે? ત્યાર પછી છે ચોથું વરિયાળી. તો વરિયાળી કઈ રીતે ઉપયોગી છે? તો કે ખોરાકને પચાવવા માટે અને શરીરની ઠંડક માટે. તમે જોજો ઉનાળામાં બધા લોકો બપોરે વરિયાળીનું શરબત વધુ પડતું પીતા હોય છે, કારણ કે વરિયાળી છે એ શરીરને ખૂબ જ ઠંડક આપે છે. એટલે ઉનાળામાં વરિયાળીના શરબતનું વધુ પડતું સેવન થતું હોય છે, જેથી કરીને શરીર પણ ઠંડુ રહે અને મજા પણ આવે. એટલે ખોરાકને પચાવવા માટે અને શરીરને ઠંડુ રાખવા માટે વરિયાળીનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે અજમો. તો અજમા પણ ખૂબ જ ગુણકારી છે. તો કે પેટના દુખાવા માટે ચપટી મીઠા સાથે લેવાથી રાહત થાય છે. અજમા, અજમા પણ તમારા ઘરમાં બધાને લઈને જોવા મળે છે. અજમા જ્યારે તમને ખૂબ જ વધારે પડતી શરદી થઈ હોય અથવા તો નાના છોકરા હોય છે એને જ્યારે શરદી થઈ છે ત્યારે અજમાનું તેલ છે એ ગરમ કરીને લગાવવામાં આવે છે, જેથી કરીને તમને ગરમાવો મળે છે અને શરદીમાં પણ રાહત રહે છે. એટલે અજમો છે એ પણ એક ઉપયોગી વસ્તુ છે. ત્યાર પછી છે મેથી. તો કે શરીરના વાળ સાંધાના દુખાવા માટે રાત્રે મેથીને પલાળી અને પીવાથી રાહત થાય છે, બરાબર? મેથીનું પાણી પીવાનું છે, મેથી નહીં, બરાબર? અને ત્યાર પછી છે ધાણાજીરું. તો ધાણાજીરું તો તમને વધારે ખ્યાલ જ છે અને ધાણાજીરું તમે કચુંબરમાં, ટમેટામાં, પછી કઈ કાચું ખાતા હોય છો એમાં પણ તમે નાખીને ખાવ છો, છાશમાં ધાણાજીરું નાખો છો, કારણ કે ધાણાજીરું તમને બધાને ખૂબ જ ફાવે છે. એટલે છાશ અને કચુંબરના સ્વાદને વધારવા અને પાચન માટે ધાણાજીરું ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા આપણે આ વસ્તુ છે એના આપણે ઉપયોગ પણ જોયા અને આનો ઉપયોગ કરવાથી ઘરમાં ઘણી રાહત પણ થાય છે. તો આ છે એ તમારે બાકી બુકમાં લખી લેવાનું રહેશે. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.